ચલો આમાં હું તમને કીબોર્ડ શીખવાડું, કીબોર્ડ કઈ રીતના ગુજરાતી ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સફર કરી શકાય લેંગ્વેજ, અને ગુજરાતી કઈ રીતના ગુજરાતી કીબોર્ડમાંથી ટાઈપ કરી શકાય. હવે આ એક ઓપ્શન, ગુજરાતી લેંગ્વેજ ટચ કર્યા પછી સ્ક્રીન ઉપર કીબોર્ડ લાવી અને શીખી શકાય આરામથી. હું તમને પહેલાં સ્ટાર્ટ મેનુમાં જવાનું, સ્ટાર્ટ મેનુમાં જઈ અને લખવાનું શું લેંગ્વેજ અથવા કીબોર્ડ. ચલો આપણે કીબોર્ડ લખીએ, કીબોર્ડ લખશું એટલે કીબોર્ડ આવશે સ્ક્રીન ઉપર. ઓકે, હવે આપણે લેંગ્વેજ ચેન્જ કરવાની છે, ગુજરાતી જોઈએ અને મિનિમાઇઝ કરી દઉં હમણાં થોડી વાર પૂરતો. લેંગ્વેજ બરાબર, લેંગ્વેજ ચેન્જ કરવાનું છે. તમે શરૂઆતના બે ત્રણ અક્ષર લખશો બરાબર લેંગ્વેજના, એટલે ઓપ્શન બધા આવી જશે જેમાં રિજિયનલ લેંગ્વેજ ચેન્જ ડિસ્પ્લે લેંગ્વેજ. ચલો આપણે પહેલાં ઓપ્શનમાં જઈએ, આ જે લખેલું છે રિજિયનલ લેંગ્વેજ. સ્ટાર્ટ મેનુમાં જઈ પછી ત્યાં સર્ચનો ઓપ્શન આવે, એમાંથી LAN લેંગ્વેજ લખવાનું, એટલે આવા ઓપ્શન આવશે. ચલો આ ઓપ્શન ઉપર ક્લિક કરીએ, શું આવે જોઈએ. એક વિન્ડો ખુલી, આ વિન્ડોમાં શું છે, લેંગ્વેજ રિજન ફોર્મેટ લોકેશન્સ, ઇન્ડિયા છે, ઇન્ડિયાનું લોકેશન બતાવ્યું છે, ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા નથી. કીબોર્ડ ચેન્જ કીબોર્ડ, કીબોર્ડમાં શું છે ભાઈ, ના ભાઈ મેં કંઈ ચેન્જ કરવાનો નથી, જે ચેન્જ કરવાનું છે ફોર્મેટમાં છે. ઓકે ચલો, હવે આપણે ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી કરવું છે તો માઉસથી આના ઉપર ક્લિક કરવાનું છે બરાબર, ડ્રેગ એન્ડ ડ્રોપ મેનુ કહેવાય આને, આના પર ક્લિક કરશો એટલે આવું આવશે. એમાં જી લખો, જી લખશો એટલે જ્યાં જીથી સ્ટાર્ટ થતા હશે લેંગ્વેજ બધી એ આવી જશે. પછી આ સ્ક્રોલ બાર કહેવાય આને, સ્ક્રોલ બારને નીચે કરવાનું, જો અહીંયા ગુજરાતી દેખાય, ગુજરાતી ઇન્ડિયા થઈ ગયું સિલેક્ટ, એપ્લાય. ઓકે ઓકે, તો અહીંયા ઓપ્શન આવી ગયો ઇંગ્લિશ અને ગુજરાતીનો નીચે બરાબર, અમારું જો માઉસ આ દેખાય તમને ત્યાં આગળ. ચલો હવે આપણે અહીંથી ગુજરાતી સિલેક્ટ કરશું, આ ગુજરાતી સિલેક્ટ કરી, જો ગુજરાતી આવી ગઈ કીબોર્ડમાં, પાછી જતી રહી, પાછી કરીએ આપણે, આવી ગઈ ગુજરાતી. આ જે કીબોર્ડમાં દેખાય એ તમારું કીબોર્ડ છે જે કોમ્પ્યુટરનું, એમાં પણ આ જ રીતના જે બટન હશે એ બટન ઉપર એ વર્ડ્સ હશે. અને એના માટે જો તમારે ખાસ કરીને જો એવું હોય કે તમારે ગુજરાતીમાં ટાઈપ કરવું છે, ગુજરાતી જ શીખવું છે, તો મેં એક ઓપ્શન રાખેલો છે, આ કીબોર્ડ છે, કીબોર્ડના મેં ફોટા અને ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલા છે. જો આમાં એક એવો ઓપ્શન છે, આ જે આપણું આ છે ને એ સેમ જ છે, એ જ છે બરાબર. અને મેં એક ઝેરોક્સ કાઢી લીધી છે બાર બરાબર. હવે તમને એક ઇંગ્લિશ લખેલું હોય અને હા જો આવી ગયું, આ બધાની મેં એક ઝેરોક્સ કાઢીને ઘરે રાખેલી જ છે. જો આમાં એવું આપેલું છે કે આરની જગ્યાએ ઈ આવે, એટલે તમારે કીબોર્ડમાં બટન શોધવું હોય કે ભાઈ આપણે આ લખવું છે, આ વર્ડ્સ ક્યાં આવશે ગુજરાતીનો, તો આ કીબોર્ડમાં ઇઝીલી તમને આઈડેન્ટિફાઈ કરશે બરાબર. વાય છે તું ને બ અને ભ આવે છે, યુ છે ને આવે છે બરાબર, બે ફોટા છે, બે ત્રણ ફોટા તમને ઇઝીલી ટાઈપ કરવામાં હેલ્પ મદદ કરશે બરાબર. તો આના મદદથી તમે ગુજરાતી ટાઈપ કરી શકો બરાબર, ક્યાં કયો વર્ડ્સ આવે, ક્યાં કયો લેટર, સોરી વર્ડ્સ નહીં લેટર, તો એ લેટર શોધવામાં તમને આ કીબોર્ડના ફોટા હેલ્પ કરશે. અને આ કીબોર્ડ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કઈ રીતના કરવું એ પણ મેં તમને શીખવાડી દીધું. આ મેનુમાં જવાનું, આ સર્ચનો સર્ચ પ્રોગ્રામ એન્ડ ફાઇલ, ત્યાં જઈને લેંગ્વેજ લખવાનું LAN બરાબર, આ તો લાવી ગયું સોરી,
હવે અહીંયા બદલવું અઘરું છે, થોડું અઘરું નથી પણ અહીંયા ગુજરાતીની જગ્યાએ ઇંગ્લિશ કરી દો એટલે હમણાં લેંગ્વેજ ટાઈપ કરી શકાય. ફરી જઈએ આપણે, ચેન્જ કર્યા પછી એલ એ એન લખીએ, લખાઈએ. ઓકે, અહીંયા રિજિયન એન્ડ લેંગ્વેજ ઉપર ક્લિક કરવાનું, બરાબર. અહીંયા ગુજરાતી સિલેક્ટ કરવાનું, ઇંગ્લિશ લખેલું હોય ત્યાં, બરાબર. દેટ્સ ઇટ, અને ક્લોઝ કરી દો. આ રીતના ચેન્જ કરવાની લેંગ્વેજ. જોકે મારે તમને રિપીટ કરીને શીખવાડવાની જરૂર નથી, તમારે વિડીયો રિપીટ કરવાનો, બરાબર. જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી વિડીયોને રિપીટ કરવાનો. ચલો, આ ગુજરાતી ઇંગ્લિશ કીબોર્ડ કરતાં શીખવાડી દીધું. ચલો હવે આપણે ક્લોઝ કરીએ. આ કીબોર્ડના ફોટા પણ મેં ઘરે રાખેલા છે, બરાબર. એટલે હવે તમને કઈ વસ્તુ વગેરે પડવાની શક્યતા નથી. હવે હું તમને શીખવાડી દઉં એમએસ ઓફિસ અને અમુક પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતા શીખવાડી દઉં. જો આ અલ્ટ્રા આઈઓએસ છે, તમને હું વાત કરતો હતો, બરાબર. સેમ જ એમ જ ઇન્સ્ટોલ કરાય. હા ચલો ઇન્સ્ટોલ કરીએ અને નેક્સ્ટ એક્સેપ્ટ કરવાનું, બરાબર. ટર્મ એન્ડ કન્ડિશન પછી જ નેક્સ્ટનું બટન આવશે. જો અહીંયા ડુ નોટ એક્સેપ્ટ કરું તો અહીંયા નેક્સ્ટનો ઓપ્શન આવતો જ નથી. અહીં તમે એક્સેપ્ટ કરશો પછી નેક્સ્ટનો ઓપ્શન આવે, એ પછી ઇન્સ્ટોલેશન માટે તમને આગળ વધવા દેશે. નેક્સ્ટ નેક્સ્ટ એમાં શું કે ક્યાં ઇન્સ્ટોલ થાય એનું લોકેશન બતાવે છે. નેક્સ્ટ એનું નામ જે હશે અલ્ટ્રા આઈએસઓ, રેર અલ્ટ્રા આઈએસઓ, પાવર આઈએસઓ. આ બધું કમ્પ્રેસ કરે, બરાબર, ફાઇલને, અને અંદર વાયરસ પ્રોટેક્શન કરીને એક ફાઇલની અંદર મૂકી દે. આ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની ફાઇલમાં. નેક્સ્ટ, બરાબર. લોકેશનને આ બધું બધા ઇન્સ્ટોલ થાય. કોઈ પણ સોફ્ટવેર હોય આ રીતના ઇન્સ્ટોલ કરાવવાના તમારે. નેક્સ્ટ નેક્સ્ટ, ઓકે, ફિનિશ, એક્સેપ્ટ, બરાબર. અને જ્યારે આવું રાઈટ ક્લિક કરવાનું હોય, બરાબર, તે એક્સેપ્ટમાં તમારે કદાચ આવું ઓપ્શન આવે, બોક્સ આવે, તો બોક્સની અંદર એક ક્લિક કરી દેવાનું એક્સેપ્ટવાળું એમાં. ચલો આ ફિનિશ, ઓકે, બહાર નીકળીએ. ક્વિટ એટલે બહાર નીકળવું. જો આવું તમને પાવર, આપણે અલ્ટ્રા યુઝ કર્યો, અલ્ટ્રા કર્યો, સોરી, એટલે અલ્ટ્રા અલ્ટ્રા અને અલ્ટ્રા રિપીટ થઈ ગયો, સોરી. હા, પાવર ઇન્સ્ટોલ નથી કર્યો, અલ્ટ્રા છે, અલ્ટ્રા આઈએસઓ. ચલો આ શોર્ટકટને ડિલીટ મારી દઈએ. હવે આમાં મોટાભાગના આઈએસઓ ફાઇલ જ, સોરી, ઓફિસ જ છે બધી. એમાં એક જ અલગ છે, સીડી બનાવવા માટેનું એક સોફ્ટવેર છે, બરાબર. એ તમને એક શીખવાડી દઉં. હવે મારે તમને બીજું, ચલો હવે એક આ નેરો નામનું એક સોફ્ટવેર છે, નેરો બર્નિંગ રોમ, ડીવીડી બનાવવા માટેનું. ધારો કે તમારે પિક્ચર, વિડીયો, MP3 સોંગ, કોઈ પણ ફાઇલ એક ડીવીડીમાં નાખવાની હોય, બરાબર, એમાં કોપી કરવાની હોય, તમારે જોતી હોય તો શું કરવાનું, તેના માટેનું સોફ્ટવેર છે, બરાબર. એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી તમને શીખવાડું. જો આવી ફાઇલ હોય, રેર ફાઇલ છે, રેર ફાઇલની અંદર આ સોફ્ટવેર મૂકેલું છે, બરાબર, એની અંદર કમ્પ્રેસ કરીને મૂકેલું છે. રેર ફાઇલ ઓપન કરીએ, ડબલ ક્લિક કરીએ, એના પર ક્લિક, એન્ટર મારી, એના પર, એના ઉપર, જો આના પર ક્લિક કર્યું, આ સિલેક્ટ થઈ ગયું. સિલેક્ટ કરીને એન્ટરનું બટન મારવાનું કીબોર્ડનું, એટલે ઓપન થયું. ફરી એના પર માઉસ લઈ જવાનું અથવા સિલેક્ટ આ રીતના કરવાનું, પછી ફરી એના પર એન્ટર મારવાનું. જો આ સોફ્ટવેર છે બર્નિંગ રોમ, બી ઇન શોર્ટ બી એટલે બર્નિંગ, ROM રોમ એક્સપ્રેસ, જે એનું વર્ઝન છે, એનું નંબર છે. આ EXE ફાઇલ, EXE તમને મેં કીધું એ પ્રમાણે EXE ફાઇલ હોય, વિન્ડોની એપ્લિકેશન, સોફ્ટવેર, પ્રોગ્રામ, બરાબર, એના ઇન્સ્ટોલેશન કરવા માટેની ફાઇલ છે. ટેક્સ્ટ ફાઇલ છે, એમાં ઇન્ફોર્મેશન લખેલી હશે, કી આપેલી હશે, તો કી પણ આમાં કંઈ છે નહીં. ચલો આને ક્લોઝ કરી દો. હવે આના પર એન્ટર મારો અથવા ડબલ ક્લિક કરો એટલે ઇન્સ્ટોલ થશે, પ્રોસેસ ચાલુ. યસ કરવાનું, લેફ્ટ આઈ એરોથી યસ નો છે એમાંથી યસ ઉપર જવાનું. માઉસનો યુઝ ના કરવો હોય તો જે એરો બટન છે કંટ્રોલની બાજુમાં, બરાબર, લેફ્ટ રાઈટ અપ ડાઉનના, લેફ્ટ રાઈટ કરો એટલે યસ ઉપર જઈએ, યસ ઉપર આવે એટલે એન્ટર મારો, એન્ટર મારો એટલે પ્રોસેસ ચાલુ થશે ઇન્સ્ટોલેશનની, પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે. હવે આ વિન્ડોમાં નેક્સ્ટ આવો,
તમારે કંઈ કરવાનું નહીં, બાય ડિફોલ્ટ ઓકે એમને રહેવા દેવાનું. નેક્સ્ટ, ચલો આ સ્ટાર્ટ થઈ ગયું બધું બરાબર, આ ઇન્સ્ટોલ થાય છે. ઇન્સ્ટોલ થઈ ગયું છે, જોઈએ જરા બહાર. આ થઈ ગયું છે, ઓકે ઓકે. હવે આને આપણે બંધ કરી દઈએ, રીડ ફાઇલની અંદર જે હતું એ ફોલ્ડર, સોરી. શું કરવાનું શીખવાડું તમને, નેરો એક્સપ્રેસ ઓપન કરવાનું બરાબર. ઓપન થઈ ગયું. હવે તમારે તો લેંગ્વેજ લગાવી, આમાં લેંગ્વેજ ચેન્જ કરવી પડશે. અલગ લેંગ્વેજમાં છે જરા, એટલો જ જોઈએ કે લેંગ્વેજ સિલેક્ટ કરવા માટે ઓછો થઈ ગયો. હવે આ ડેટા માટેનું છે, આ સોંગ માટેનું છે, અને આ ટીવીમાં ડાયરેક્ટ વગાડો એના માટેનું છે. આ ફોલ્ડર બતાવે છે, આપણે આ જ સિલેક્ટ કરવાનું. સીડી હોય તો સીડી સિલેક્ટ કરવાની, ડીવીડી હોય ડીવીડી સિલેક્ટ કરવાની બરાબર. આ ચાવીવાળું જે બતાવે છે ને, સિક્યોર લખેલું, સિક્યોર ડિસ્ક એ પાસવર્ડ પ્રોટેક્ટેડ તમારી ડીવીડી બને એમાં બરાબર. હવે તમે આપણે ડીવીડી બનાવ્યા હોય તો ડીવીડી ઉપર ક્લિક કરવાનું બરાબર. પછી એનાથી અહીંયાથી એડ કરવાનું. આ ભાષા અલગ, એ લેંગ્વેજ અલગ છે એટલે તમને નહીં હમણાં ખબર પડે. અહીંથી એડ કરો એટલે તમારી જે ફાઇલ હોય ડીવીડીમાં કોપી કરવાની, અહીંથી સિલેક્ટ કરવાની, જ્યાં હોય ત્યાં. ડેસ્કટોપ હોય તો ડેસ્કટોપ ઉપર બરાબર. આ બધા આપણે છે ને ડેસ્કટોપ ઉપર, આ ડેસ્કટોપ કહેવાય, આ જે બધું દેખાય છે. અથવા ક્યાંય અલગ ડ્રાઈવમાં પડી, ઈ ડ્રાઈવમાં પડી હોય, લોકલ ડિસ્ક ઈમાં પડી હોય બરાબર, જે ડ્રાઈવમાં હોય ત્યાંથી, જે ફોલ્ડરમાં હોય, સપોઝ કે આ ફોલ્ડરમાં આ ફાઇલ કોપી કરવાની, સિલેક્ટ કરવાની, અહીંથી આ બટન દબાવવાનું, એક્સેપ્ટ કરવાનું, ઓકે કરવાનું, એટલે અહીંયા આવી જશે. ડીવીડીમાં ડીવીડી 4 GBની હોય બરાબર, એટલે અહીંયા લિમિટ તમારી બતાવતી જશે, રેડ થવા માંડે એટલે સમજી લેવાનું કે લિમિટ પતી ગઈ. 4 GB સુધી ડીવીડીમાં કોપી કરી શકાય. 8 GBની ડીવીડી આવે પણ એવી એ સક્સેસફુલ નથી. નોર્મલી જનરલી યુઝ થાય છે 4.7, 4.7 GBની ડીવીડી બરાબર. આ રીતના ઓકે આપવાનું, પછી નેક્સ્ટ કરવાનું બરાબર. પછી અહીંયા એક બટન હોય છે, તમે ફરી વખત ડીવીડી યુઝ કરી શકો એના માટે એક ઓપ્શન ઓકે કરવાનો. એટલે સપોઝ કે તમારે અડધી ડીવીડી રાઇટ થાય અને અડધી કોરી રહે એમ હોય તો એ અડધી ફરી વખત તમે રાઇટ કરી શકો, એટલે અહીંયા ક્લિક કરી દેવાનું. એ ડીવીડી ફરી વખત યુઝ થઈ શકે અડધી જે બાકી હોય. સોફ્ટવેરની લેંગ્વેજ પણ લાવવી પડશે. ઇન્સ્ટોલ કરું લેંગ્વેજનો ઓપ્શન આવે તો. જો લેંગ્વેજમાં એક રશિયા છે ને, રશિયન છે, આરયુ એટલે રશિયન લેંગ્વેજ, આપણે ઇંગ્લિશ કરી દેવાની. ઇન્સ્ટોલ ફરી ઇન્સ્ટોલ થાય છે, શું થાય છે જોઈએ.
चेक करिए फरी थी बंद करी दो ने नेरवा एक्सप्रेस फरी थी ओपन करो जो ओके हवे आवी गयो इंग्लिश में बराबर आ एक्स्ट्रा इन्फॉर्मेशन माटे नहीं है आ बटन अहीं क्लिक करो एटले ऑप्शन बता आ के जरूरी नहीं डेटा म्यूजिक वीडियो अने प्रोजेक्ट जो तुम वीडियो सिलेक्ट कर वीडियो फाइल बनावशो एटले कि वीडियो फाइल माटे नथी जो कॉम्प्यूटर में यूज़ करे तो आ ऑप्शन कहीं काम नथी केम के कॉम्प्यूटर तो फाइल यूज़ करे प्ले करवा माटे आ डीवीडी में तमारे केसेट प्ले करी हो डायरेक्टली एना माटेनुं ये पण आजकल केसेटो पण सॉरी आजकल डीवीडी पण हवे एडवांस आवी गया छे एटले के हाई डेफिनेशन वाली कोईपण वीडियो प्ले करी शके एटले आ ऑप्शन आम तो काम नथी बेकअप माटे आ बेस्ट ऑप्शन आ छे डेटा बराबर बीजी कोई वस्तु जरूर नहीं डेटा ऑप्शन है एम में जाइने तमारे डीवीडी बनावे डीवीडी सिलेक्ट करवानी सीडी बनावे सीडी सिलेक्ट करवानी ब्लू रे आ डिस्क बहुत मोटी आए है साइज बहुत मोटी हुई आ जनरली आप यूज नहीं करता बहुत मूँगी आए थे अपना सीडी एंड डीवीडी बे ऑप्शन और बीजों आ सिक्योर सीडी एंड डीवीडी बराबर आ बे ऑप्शन सिक्योर एट्ले कि पासवर्ड प्रोटेक्टेड तब तुम पासवर्ड मारी सको बराबर પહેલાં તમને ડીવીડી બનાવતો શીખવાડું પછી સિક્યોર આવી ગયું આવું ઓપ્શન આવે તમે ડીવીડી ડેટા ડીવીડી સિલેક્ટ કરશો પછી આપણી જોડે 4.7 GB ડીવીડી અહીંયા ડીવીડી નથી નહીં તો ઓટોમેટિક ડીવીડી તમે નાખો એટલે 4.7 જેટલા GB ડીવીડી હોય બતાવી દી એટલે હું મારી રીતે અહીંથી 4.7 સિલેક્ટ કરું છું ડીવીડી બરાબર એડ ફાઇલ હું ફાઇલ એડ કરું છું મારે ડેસ્કટોપ ઉપર જે ફાઇલ છે એ કોપી કરવી છે ચાલો આ ફાઇલ સિલેક્ટ કરું પછી એડ કરું થઈ ગઈ એડ ફરી વખત તમે એડ કરશો તો રિપ્લેસનો બધો આવશે હું ટ્રાય કરી બતાવું તમને રિપ્લેસ કરવી છે મોડિફાઈ કરવી છે યુ વુડ યુ લાઈક ટુ રિપ્લેસ ધીસ એક્ઝિસ્ટિંગ ફાઇલ યસ કરો પેલી નીકળી ના થઈ જાય રિપ્લેસ થાય ફાઇલ તો એની રહેશે નો ક્લોઝ આવી ગઈ ફાઇલ બરાબર સમજી લો કે આ વિડીયો ફાઇલ કે ગમે જે તમે તમારે જે ડીવીડીમાં નાખવું આવી ગયું બરાબર એડ કરી દીધી એક મોટી ફાઇલ લઉં અને હું તમને બતાવું કે એની લિમિટ કઈ રીતના પૂરી થાય આ રીતના સિલેક્ટ કરાય છે ધારો કે હવે તમારે એક ફાઇલ એડ કરવાની છે બીજી ડ્રાઈવમાં છે ધારો કે એન્ટરટેન ઈમાં પડી છે બરાબર તો એ સિલેક્ટ કરવાનું પછી નીચે જવાનું જે ફાઇલ હોય મારી ફાઇલ નીચે છે બરાબર વિન્ડોઝ 7 અલ્ટિમેટ એડિશન આને મારે ડીવીડીમાં કોપી કરવાનું છે બરાબર આની ડીવીડી બનાવવાનું છે એડ કરો થઈ ગઈ એડ જો ડીવીડીની લિમિટ પૂરી થઈ ગઈ એટલે શું આવ્યું રેડ કલર આવી ગયો અહીંથી દેખાય થોડો રેડ કલર તમને એક બીજું એડ કરીને બતાવો રેડ કલર થોડો વધારે દેખાય રીતના જો દેખાણો રેડ કલર આ ડીવીડીની લિમિટની બહાર છે આ ડીવીડીમાં કોપી નહીં થાય આવું એ રેડ કલર ના હોવો જોઈએ બરાબર એ ધ્યાન રાખવાનું 4.7 ની અબોવ હોય આપણે લિમિટથી થોડું ઓછું જ રાખવાનું સમજી ગયા અહીંયા સુધી જ જવાનું એટલી જગ્યા ખાલી રાખવાની સુખ ફરી વખત ડીવીડી ખરાબ થાય તો એટલી જગ્યા વધારે ઇફેક્ટ થાય થોડી 4.7 જે 4.5 કે 4 GB એટલો ડેટા રાખવાનો ધારો કે આપણે આને સપોઝ કે કોઈ ફાઇલને કાઢવી છે બરાબર આને તો આ રિમૂવ એના પર ક્લિક કરીને રિમૂવ આ ફાઇલ ખાલી આમાંથી લિસ્ટમાંથી નીકળી બરાબર ત્યાંથી તો છે હાર્ડ ડિસ્કમાં અહીંયા જે છે ને ત્યાં તો પડી જ છે ચલો હવે આપણે આને નીકાળીએ આ નીકાળી દઈએ ચલો જગ્યા થઈ ગઈ આપણે અહીંયા સુધી ભરવાની થોડીક જગ્યા રાખવાની રેડ નહીં થવા દેવાનું પછી શું કરવાનું ચલો કે આને કોપી કરવી છે નેક્સ્ટ હવે આ કેટલી છે 2.5 GB જેવી છે બરાબર બાકીની ડીવીડી ખાલી રહી છે નેક્સ્ટ કરો હું શીખવાડું ફરી વખત કેમ યુઝ કરી શકાય જો અહીંયા ઓપ્શન જોવાનું ખાસ ધ્યાન રાખવાનું આ ના સિલેક્ટ કરો ચાલે એલાઉ ફાઇલ ટુ બી એડ લેટર મલ્ટી સેશન
આ ડીવીડીને ફરી વખત યુઝ કરવી હોય તો એને મલ્ટી સેશન કહેવાય. એક વખત યુઝ કરી અડધી કોરી રહી અને ફરી વખત અડધી કોરી રહી, એમાં કંઈ પણ તમારે બેકઅપ લેવું હોય, એમાં કોપી કરવું હોય ડીવીડીમાં, બરાબર. તો આ ઓપ્શન સિલેક્ટ કરેલો હોય તો જ, જો આ ના સિલેક્ટ કરેલો હોય તો એ ડીવીડી તમે પછી રાઇટ ના કરી, ભલે અડધી કોરી હોય પણ એ તમે રાઇટ ના કરી શકો. એટલે આ ઓપ્શન સિલેક્ટ કરી રાખવાનો જ્યારે ડેટા ડીવીડી હોય ત્યારે, બરાબર. પછી આ બર્ન દબાવો એટલે પ્રોસેસ ચાલુ થશે આ રીતના, બરાબર. પ્રોસેસ બતાવશે, અહીંયા ડીવીડી નથી, ડીવીડી ડ્રાઈવમાં, ડીવીડી ડ્રાઈવમાં ડીવીડી નથી એટલે આ કેન્સલનો ઓપ્શન આવે છે, અહીં લખેલું ઇન્સર્ટ ડિસ્ક કેન્સલ. આ રીતના તમે નેક્સ્ટ, આ ડીવીડી રાઇટ થઈ જાય પછી પાછો એક ઓપ્શન આવે નેક્સ્ટ કરવાનું, બરાબર. અને પછી બહાર નીકળી જવાનું, ફરી નવો પ્રોજેક્ટ બનાવવો હોય, નવું કંઈ ડીવીડીમાં કોપી કરવો હોય બીજી ડીવીડીમાં તો એ કરવાનું. આ રીતના કોમ્પ્યુટરમાંથી કે પેન ડ્રાઈવમાંથી ડેટા ડીવીડીમાં કોપી કરી શકાય, બરાબર. આ કરી દઉં ક્લોઝ. આ તમને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાડી દીધી. આપણી જોડે આ સીસીસીના સિલેબસ પણ છે, એમાં શું શું શીખવાનું એનું આખું લિસ્ટ છે. તો એ મોસ્ટ ઘણું બધું શીખવાડી દીધું મેં એમાં. આમ તો કોમ્પ્યુટર હેન્ડલ કરતાં શીખવાડી દીધું, પછી હું જોઈએ એનું વન બાય વન આપણે જોઈએ શું શું બાકી છે. હવે હવે તમને મારે ઓફિસ ઇન્સ્ટોલ કરવાનું શીખવાડવાનું છે. નેરો ઇન્સ્ટોલ થઈ ગયું, શિફ્ટ ડિલીટ. શું બાકી છે ઓફિસ તો આપણે શીખવાનું છે એટલે મીટિંગમાં છે, પછી શીખવાડું. જો એક્સપી એક્સપી વિન માઇક્રોસોફ્ટ વિન્ડો એક્સપી સિસ્ટમ છે એ મેં તમને શીખવાડી દીધી, વિન્ડો એક્સપી. એમએસ વર્લ્ડ 2003 હવે એ ઇન્સ્ટોલ કરવાની છે આપણે, એમએસ ઓફિસ વર્લ્ડ એક્સેલ સોરી વર્લ્ડ, અને એ તમને શીખવાડીશ. આઉટલુક પણ એમાં આવે છે એમએસ વર્લ્ડમાં. ફાઇલ એન્ડ ફોલ્ડર મેનેજમેન્ટ એ પણ મેં તમને શીખવાડી દીધું, ઇન્ટરનેટ અને ઇમેલ યુઝીસ. આ તમને ઘણું બધું મેં શીખવાડી દીધું, કમ્પ્લીટ નથી શીખવાડ્યું પણ શીખવાડી દીધું. એ અન્ડરસ્ટેન્ડિંગ વાઇડ એરિયા નેટવર્ક, વાયરલેસ લેન, કનેક્ટ લેન, વાયર લેન. આ ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટેના બધા નેટવર્ક છે, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. આ હું પછી શીખવાડીશ તમને. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન ઓન ઇન્ટરનેટ એક્સપ્લોરર યુજીસ એન્ડ વેરિયસ ઓપ્શન સેટિંગ અવેલેબલ્સ. હા, મેં તમને બ્રાઉઝર, ઇન્ટરનેટના બ્રાઉઝર યુઝ કરતા શીખવાડ્યા છે, બરાબર. આગળના વિડીયોમાં કઈ રીતના સર્ચ કરવું, કઈ રીતના ઈમેલ યુઝ કરવું, એ ઓપ્શનોમાં બધું આવી જાય છે. પીડીએફ, પીડીએફ એટલે જો આ તમે અત્યારે ખોલી છે, આ પીડીએફનો લોગો છે, આઇકોન છે સોરી, આ પીડીએફ ફાઇલ છે અત્યારે જે આપણે ઓપન કરી છે. કઈ રીતના યુઝ થાય, શું છે પીડીએફ, બરાબર. સેક્શન 2માં શું છે, એમએસ ઓફિસ. આ બી ઇન્ટ્રોડક્શન અબાઉટ ડેસ્કટોપ, માઉસ, કીબોર્ડ, આ બધું શીખવાડી દીધું છે. સ્ટાર્ટ વર્ડ, આ બધું શીખવાડવાનું બાકી છે. વર્ડવાળું બધું બાકી છે, એમએસ વર્ડ બાકી છે. એટલે હાઉ ટુ ચેન્જ લેંગ્વેજ ઇંગ્લિશ ટુ ગુજરાતી, આ પણ મેં તમને શીખવાડી દીધું. ઇન્ટ્રોડક્શન અબાઉટ ગુજરાતી કીબોર્ડ એ શીખવાડી દીધું. ઇન્ટ્રોડક્શન અબાઉટ ગુજરાતી આઈએમઈ ડિફરન્સ બિટવીન રેમનિંગ ટર્મ એન્ડ ટ્રાન્સલેશન કેબી, આ એક બાકી છે. હવે તમને મારે બાકી કેસ માટે પાર્ટ 3માં શું છે, સ્ટોરેજ ડિવાઇસમાં એટલે કે પેન ડ્રાઈવ, પછી સીડી ડીવીડી, હાર્ડ ડિસ્ક. આ મેં શીખવાડી દીધું છે, બરાબર. રેમ કોને કહેવાય, હાર્ડ ડિસ્ક કોને કહેવાય, સીડી ડીવીડી, ફ્લોપી. ફ્લોપી અત્યારે યુઝ નથી થતી જનરલી, બરાબર. બર્નિંગ, ડીવીડી બર્નિંગ, સીડી બર્નિંગ એટલે કે સીડી રાઇટ કરતા મેં હમણાં જ શીખવાડ્યું તમને. એ સોફ્ટવેર હતું, શું હતું, નેરોનું હતું, નેરોનું બર્નિંગ રોમ, નેરો એક્સપ્રેસ, બરાબર.
અને એના પછી આવે છે પેન ડ્રાઈવમાં ડેટા કોપી કેમ કરવા, એ પણ મેં તમને અગાઉના વિડીયોમાં શીખવાડી દીધું છે. લેન પરથી ડેટા કઈ રીતના લેવા, આના માટે તમારે પ્રેક્ટિકલી શીખવું પડે. ઇન્ફોર્મેશન અબાઉટ સ્કેનર એન્ડ સ્કેનર સોફ્ટવેર, એ પણ હું પછી શીખવાડી દઈશ. પછી આવે છે ઇન્સ્ટોલેશન. ઓકે, ઇન્સ્ટોલેશન સોફ્ટવેર એમએસ ઓફિસ હું શીખ એમ આવી જશે બધું જ. સીડી બર્નિંગ કરતાં નેરો મેથડ શીખવાડી, પ્રિન્ટિંગ એડ કરતાં ફ્રન્ટ સાઉન્ડ ડ્રાઈવર, આ બધું જસ્ટ સોફ્ટવેર જ છે. કઈ રીતના ઇન્સ્ટોલ કરવું, ઇન્સ્ટોલેશન મેં તમને લગભગ શીખવાડી દીધું છે. બાકીનું તમારે પ્રેક્ટિકલી અથવા રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ જે હોય એ શીખવું પડે. ડ્રાઈવર તમારે જનરલી કોઈ ઇન્સ્ટોલ કરવા પડતા નથી. ડ્રાઈવર એટલે જસ્ટ ડ્રાઈવરનું સોફ્ટવેર, એપ્લિકેશન ડ્રાઈવરની, એનો પ્રોગ્રામ. એ તો તમને કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ સોફ્ટવેર કે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાં શીખવાડી, બસ એમ જ. કોઈ પણ પ્રોગ્રામ કે સોફ્ટવેર એપ્લિકેશન એમ જ ઇન્સ્ટોલ થાય છે. હવે આમાં પ્રેક્ટિસ માટે, બેસ્ટ પ્રેક્ટિસ માટે શું કીધું છે, ઇન્ટરનેટ માટે એન્ટીવાયરસ મેં તમને શીખવાડી દીધું. ડિસ્ક ક્લીનઅપ શું છે, બરાબર, એક ડિસ્ક ક્લીનઅપ, સોરી, શીખવાડું તમને, બરાબર. બાકી બધું શીખવાડી, ટ્રબલ શૂટ કરતા એ હમણાં તમારે શીખવાની જરૂર નથી. પહેલાં તમને બેઝિક આવડે, પછી આ વિન્ડો મેનુમાં જવાનું, અહીં લખવાનું ક્લીનઅપ. ડિસ્ક ક્લીનઅપ આવી ગયું, એ આવું લખેલું ક્લીનઅપ લખો, બરાબર, ક્લીનઅપ. પછી આના પર સિલેક્ટ થઈ ગયેલો હશે, ના હોય તો આના પર ક્લિક કરવાનું. એટલે આ રીતના ઓપન થશે, ઓપન થાય એટલે ઓકે કરવાનું, સી ડ્રાઈવને ક્લીન કરે. એ જ આપણી જોડે એનાથી એડવાન્સ એક સોફ્ટવેર છે, મેં તમને એ રન કરતાં શીખવાડ્યું છે, એડવાન્સ સિસ્ટમ કેર. આ વિન્ડો માઇક્રોસોફ્ટ ઓફિસ, આ સોરી માઇક્રોસોફ્ટ વિન્ડોનું આ ડિફોલ્ટ ક્લીનર છે, એની જોડે કંપની જોડે જે કંપની આપે છે. અને આપણું એના કરતાં પણ એડવાન્સ સિસ્ટમ કેર છે, એના કરતાં પણ સારું સોફ્ટવેર છે, બરાબર, એના કરતાં પણ સારી એપ્લિકેશન છે, એના કરતાં પણ સારો પ્રોગ્રામ છે, એના કરતાં પણ વધારે કામ, વધારે કામ આપે છે. અત્યારે પ્રોસેસ ચાલુ છે ક્લીનઅપની. આમાં જસ્ટ આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી એમાં કી આપો એટલે પ્રો થાય, પ્રો વર્ઝન થાય એટલે બધું સિલેક્ટ કરી દેવાનું, બરાબર. અને પછી આ સ્કેનનો ઓપ્શન આપી દેવાનો, આ રીતના બસ. ઓટોમેટિક ક્લીન રિપેર અમે શીખવાડી દીધું છે, રિપીટ કરવાની કંઈ જરૂર નથી. એ રીતે કઈ રીતના ક્લીન કરવું છે એટલે આનું સ્ટોપ કરું છું. સેમ વસ્તુ આ જ છે. એન્ડ નાઉ નેક્સ્ટ વોટ, ચલો ટ્રબલ શૂટ. હજી વાર છે તમારે. સેમ એજ ઇન્ડેક્સ આવી ગઈ. ઓકે ચલો, એટલે આપણો સિલેબસ મોસ્ટ ઓફ પતી ગયો છે. હવે શું શીખવાનું એ, હવે એમએસ ઓફિસ, એમએસ વર્લ્ડ, બરાબર, એ શીખવાનું છે. ચલો તો આને આપણે બંધ કરી દઈશું. ઘરના કોમ્પ્યુટરમાં મેં આ નાખેલું છે સીસીસી હેન્ડબુક, બરાબર. સીસીસી હેન્ડબુક કરીને એક પીડીએફ બુકની અંદર હશે, આ તમારું ઓપન કરી લેવાનું. સિલેબસ છે એનો, મેન્યુઅલી જો ક્લીન કરવાનું, આ જરૂર નથી. ઓલરેડી બધું ક્લીન જ છે, કેબીમાં જ છે, કોઈ એમબીમાં છે નહીં. એમબીમાં છે એક સિસ્ટમ એરર રિપોર્ટ, એ ભલે હોય, એ રહેવા દે. આની ચલો આપણે ક્લીન કરી દઈએ બીશું. આ રીતના પણ તમે સિસ્ટમ ક્લીન કરી શકો છો, થોડી જગ્યા વધી હશે, જોઈએ કેટલી જગ્યા વધે. સી ડ્રાઈવમાં કેટલી, 22.8 GB ફ્રી છે. હવે આ ક્લીન કરીએ પછી કેટલી વધે જોઈએ.
डिलीट फाइल्स ओके आपको लेवा आपसे ऑप्शन क्लीनिंग चाहिए बराबर। चलो आ वीडियो नो क्लोज कर दो। नेक्स्ट वीडियो में आप एमएस ऑफिस वर्ल्ड सीखू।